હાથમાં લાકડી લઈને જ્યારે રસ્તા પર કોઈ અંધ વ્યક્તિ પસાર થતી હોય છે ત્યારે અનેક લોકોના મનમાં એક સવાલ ચોક્કસ ઉભો થતો હોય છે, કઈ રીતે તેમને કાર્યો કરતા હશે? ત્યારે સામાન્ય માણસના મનમાં ઉદ્ભવતા આ પ્રશ્નોના જવાબ આપે છે અંધજન મંડળમાં ઊભું કરાયેલું વિઝન ઇન ધ ડાર્ક મ્યુઝિયમ, જ્યાં અંધ વ્યક્તિઓ પોતાની રોજબરોજની પ્રવૃત્તિઓમાં બીજી ઇન્દ્રિયોનો કઈ રીતે ઉપયોગ કરે છે તેનો અનુભવ કરાવે છે। હાથમાં લાકડી લઈને જ્યારે રસ્તા પર કોઈ અંધ વ્યક્તિ પસાર થતી હોય છે ત્યારે અનેક લોકોના મનમાં એક સવાલ ચોક્કસ ઉભો થતો હોય છે કે આંખો વિના આ વ્યક્તિઓ રોજબરોજની સામાન્ય ક્રિયાઓ કેવી રીતે કરતા હશે। આ પ્રશ્નના જવાબ તરીકે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અંધજન મંડળમાં જ આવો જ નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જ્યાં આખા દિવસની પોતાની રોજબરોજની પ્રવૃત્તિઓ આંખો વગર કેવી રીતે કરી શકાય અને તેમાં બીજી ઇન્દ્રિયોનો કેટલો સુંદર પ્રયોગ કરી શકાય તેનો અનુભવ કરાવવામાં આવે છે। અહીં વિઝન ઇન ડાર્કમાં વિવિધ ધર્મના પ્રતીકો, હિન્દુ ધર્મના ભગવાનની મૂર્તિઓ, ધર્મગુરુઓ ઉપરાંત અનેક મહાનુભાવોની મૂર્તિઓ છે, જેને એક ડાર્ક રૂમમાં રાખવામાં આવ્યા છે, જેમાં અંધ વ્યક્તિ પ્રવેશ કરીને માત્ર સ્પર્શ કરીને ઓળખવા પ્રયાસ કરે છે। તો દેખાતા લોકો માટે તો આ અનુભવ છતી આંખે આંધળા જેવો બની રહે છે, પણ કોઈ છે ને એમને બિચારા કહેતા હોય છે ને તો આવા વખતે એમને કહેવાનું થાય કે તમે એવું જીવી જુઓ, પછી તમને ખબર પડશે કે બિચારાથી બ્રેવ છે, તમારા કરતા 10 ગણી વધારે હિંમત છે કે આવી દુનિયાની અંદર આવા ટ્રાફિકની વચ્ચે એ તમારા કરતા એક શક્તિ ઓછી લઈ અને બહાર નીકળી પડે છે પોતાની રોટલી કમાવા, પોતાનું મિત્રોને મળવા, પોતાનું ભણવા। તો દે આર બ્રેવ, એકચ્યુઅલી આપણા કરતા ઘણી વધારે હિંમત છે, આપણે એમને સલામ કરવાની હોય, બિચારા ના કહેવાનું હોય। આ કોન્સેપ્ટ પહેલાં ફોરેન કન્ટ્રીમાં હતો, વિયેના છે અને જર્મનીમાં, ત્યારે અમારા જે મેનેજમેન્ટમાં ડૉક્ટર ભૂષણ પુનાની છે એ લોકો ત્યાં ગયેલા અને આ કોન્સેપ્ટ જોયેલું, ત્યારથી જ અમે પ્લાન કરેલું હતું કે આવું એક ડાર્ક રૂમ અમે બનાવીશું। આ ડાર્ક રૂમની અંદર સૌથી પહેલાં અમે શરૂઆત કરી એક મિનિ થિયેટરની, પછી રેસ્ટોરન્ટની, અત્યારે એમાં ચાર વસ્તુનો ઉમેરો કર્યો છે પેવિલિયનનો। એક ગામડું બનાવ્યું છે અને પોલિટિકલ લીડર્સ છે એમાં, એ છે પેવિલિયન, રિલિજિયસ ધર્મગુરુઓ, આ આખું કોન્સેપ્ટ છે એ સમાજમાં જાગૃતતા લાવવા માટે છે। વિઝન ઇન ધ ડાર્ક એક મોટો હોલ છે જેમાં તમામ લાઈટો બંધ હોય છે, દેખતો માણસ પણ અહીં આંખો ખુલ્લી રાખીને ફરે તો પણ તેના માટે કશું પણ જોવું શક્ય બનતું નથી, જેથી આ હોલમાં આવનારી વ્યક્તિ પોતે અંધ હોવાનો અહેસાસ કરે છે। હોલમાં પ્રવેશતી વ્યક્તિ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ઓડિયો ધ્વનિ ચાલુ થાય છે, શિવ સ્તુતિ આવે તો ખ્યાલ આવે કે શંકર ભગવાનની મૂર્તિ છે। આ જ રીતે વિવિધ ભગવાન માતાજીની સ્તુતિ અને ભજનથી જાણી શકાય છે કે તેની સામે કોની મૂર્તિ છે। જો કે નવાઈની વાત તો એ છે કે કાળા ધબ હોલમાં દેખતા લોકોને જયદેવ નામનો એક અંધ યુવક ગાઈડ કરે છે, તે જ બતાવે છે કે અંધ વ્યક્તિઓની અંદરની આંખો કેટલી સતેજ હોય છે, તેઓ બિચારા નહીં પણ બહાદુર છે। કેમેરામેન અમિત શર્મા સાથે નરેશ મકવાણા, જીએસટીવી અમદાવાદ। આજે છે 27મી જૂન, એટલે કે વિકલાંગ વ્યક્તિઓના પ્રેરણામૂર્તિ એવા હેલન કેલરનો જન્મદિવસ। તો આજે જીએસટીવીના સ્ટુડિયોમાં મારી સાથે છે મારા સહયોગી મિસ્ટર મુકેશ પ્રજાપતિ, તો આપનો ખૂબ ખૂબ આભાર મુકેશ, નમસ્કાર। મારો સૌથી પહેલો પ્રશ્ન અને એવો થાય છે કે આપણા દર્શક મિત્રોને આપણે હેલન કેલરનો પરિચય આપીએ, તો આપ હેલન કેલરનો પરિચય આપશો? જી, સૌથી પહેલાં તો હેલન કેલર નારીનો ગૌરવ અને વિકલાંગોના પ્રેરણામૂર્તિ, એમનો તો સતસત પ્રણામ। એમનો જન્મ 27 જૂન 1880માં થયો હતો, તેમણે 19 મહિનાની ઉંમરમાં, ફક્ત 19 મહિનાની ઉંમરમાં ખૂબ ભયંકર તાવ આવ્યો, એ તાવમાં એમણે એમની બે ઇન્દ્રિયો ગુમાવી દીધી, સાંભળવાની અને જોવાની, એ બંને ગુમાવ્યા પછી એમણે જે કાર્યો કર્યા છે ખરેખર દર્શનીય, જેમ કે એમણે 6 વાર તો આખી દુનિયાની શેર કરી, દુનિયામાં ગાંધીજી છે, કાર્લ માર્ક્સ, જવાહરલાલ નહેરુ, રવીન્દ્રનાથ ટેગોર જેવા વિચારકોના ઘણા બધા એમણે વ્યૂ પોઈન્ટ લીધા અને એમના વિશે જાણ્યું, અને એમણે પણ એમના
એમણે જે કાર્ય કર્યું હતું અને એમણે પણ વિકલાંગો માટે ઘણા બધા કાર્યો કર્યા છે. આ જે છે અમારા હેલન કેલર, એમને ફરીથી એકવાર ખૂબ પ્રણામ. જી જી મુકેશ, તો જેમ આપણે કહ્યું કે તેમણે અનેક સિદ્ધિઓ હાંસિલ કરી હતી, તો એમના જીવનનો એવો કોઈ પ્રસંગ કે તેમણે વિકલાંગો માટે કંઈક કર્યું હોય એવો કોઈ પ્રસંગ આપ અમારી સાથે શેર કરશો? જી, જ્યારે 1943માં લગભગ એક વિશ્વ યુદ્ધ થયું હતું, એમાં એવું હતું કે જે વિકલાંગો છે વિકલાંગોને પણ જોડાવવાનું હતું યુદ્ધમાં, અને એ જે હેલન કેલર દુનિયાના દરેકે દરેક વિકલાંગોને જોવા માટે ગયા, એમણે પ્રેરણા આપી કે તમે આગળ વધો, અમે હું તમારી સાથે છું. અને જેમ જેમ વિશ્વયુદ્ધ આગળ વધતું ગયું, બધાને કોઓપરેટ કર્યું અને ખૂબ જ એમણે એટલી મદદ કરી એ લોકોની. એટલે અત્યારે જે અત્યારે છે આપણા વિકલાંગ મિત્રો, એમને તો એટલું જ કહેવાનું કે હેલન કેલર વિશે જો જાણવું હોય તો એમની એક બુક એમણે બહાર પાડી છે, પડેલી છે, 50 ભાષાઓમાં લખાયેલી છે. એનું નામ છે મેરી જીવન કહાની. એ છે, એ વાંચો તો ખૂબ તમને સફળતા મળશે અને તમે ખૂબ આગળ વધી શકશો. જી, તમે જેમ કહ્યું કે તેમણે ઘણી સિદ્ધિઓ હાંસિલ કરી, તો તેમાંની કેટલીક સિદ્ધિઓ અમને જણાવશો? હા, સિદ્ધિમાં એવું છે કે એકવાર એમણે ચાયની પાર્ટી એમના ઘરે રાખી હતી. માર્ક ટ્વેન નામના એક વિચારક છે, એમણે એવું કીધું કે હેલન કેલર, જો તમને મારા ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને અમે લોકો પાર્ટી રાખીએ અને ચંદો ભેગો કરીએ અને તમારા ભણવાના પૈસા અમે આપીએ, તો હેલન કેલરે એવું કીધું કે ના, જો તમારે કરવું જ હોય તો મારા જેવા વિકલાંગ છે એમને આપો, મને જરૂર નથી. એના પરથી જો એમણે એ શીખ્યું હોય તો એમણે ચાયની પાર્ટી એમના ઘરે રાખી, ત્યાં કમસે કમ 3-4 હજાર વિચારકો ભેગા થયા, અને એમણે હેલન કેલરે એ વિચારકોને કીધું કે જો તમે વિકલાંગો માટે કંઈક કરી શકતા હો તો તમે કરો. તો જોત જોતામાં ઘણાય ડોલર રૂપિયા ભેગા થઈ ગયા, અને એ જ રૂપિયા લઈને વિશ્વની જે યાત્રા કરી, મેં પહેલા પ્રશ્નમાં જવાબમાં કીધું એ રીતે વિશ્વની જે યાત્રા કરી, એ છ વાર જેટલી વાર યાત્રા કરી, એ યાત્રામાં એમણે મોટી મોટી સંસ્થાઓ સ્થાપી છે. અને અત્યારે અમેરિકામાં હેલન કેલર ફાઉન્ડેશન નામની એક બ્રેલ લિપિની પ્રેસ છે. તો આટલી મોટી જે છે એમની સિદ્ધિઓ, એમને ક્યારેય ભૂલાય તો નહીં જ. જી જી મુકેશ, તો અંતમાં મારો પ્રશ્ન એવો થાય કે હેલન કેલરના જીવનનો કોઈ સિદ્ધાંત કે જે અન્ય વિકલાંગોને પણ પ્રેરણાથી ઉત્સાહિત કરી દે એવો કોઈ સિદ્ધાંત અમને જણાવશો? જી, એવું કહેવાયું છે કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ભગવાન એક બારી ખુલ્લી રાખે છે. એ જે બારી ખુલ્લી રાખે, પણ માનવી કેવો સિદ્ધાંતવાદી, એને એવું જ લાગે કે બારી નહીં, દરવાજો તો ખુલ્લો જ રહેશે. તો એ જો સિદ્ધાંતવાદી હોય માણસ, તો એ ખૂબ આગળ વધી શકે. અને હેલન કેલરે એવું કીધેલું છે, વિશ્વાસ એક એવી વસ્તુ છે જે માનવીના જેમ કે ધ્વસ્ત થયેલા સંસારને પણ પ્રકાશિત કરી શકે છે, એવું છે. અને અંતમાં તો હું એટલું જ કહીશ કે જ્યાં આંધીને જીદ છે વીજળીઓ પાડવાની, જ્યાં આંધીને જીદ છે વીજળીઓ પાડવાની, હેલન કેલરને જીદ છે આશિયા બનાવવાની. જી જી મુકેશ, ખૂબ જ સુંદર, આપનો ખૂબ ખૂબ આભાર. આપના જે અંતિમ શેરથી તો અનેક લોકો પ્રેરણાથી ઉત્સાહિત થઈ ગયા છે. આપનો ખૂબ ખૂબ આભાર મુકેશ. હાલમાં સમાચારોમાં બસ આટલું જ. મને દ્વિપલને રજા આપશો, જીએસટીવી જોતા રહેશો. થેન્ક યુ સો મચ.